બનાસકાંઠામાં લોકડાઉનના છેલ્લા 4 દિવસ સુધી એટલે કે આજથી 14 એપ્રિલ સુધી નવા નીતિ નિયમો અનુસાર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી લોકોને ઘરમાં રહેવા જણાવ્યું છે, જેમાં વોર્ડ વાઇઝ એક જ મેડિકલ સ્ટોર ખુલ્લી રાખવા સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુના વેચાણ માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે અને જિલ્લાવાસીઓએ અમલ આ સૂચનાઓનો કરવાનો રહેશે. આજથી 14 એપ્રિલ સુધી દૂધનું વેચાણ સવારે 5 થી સવારના 9:30 વાગ્યા સુધી જ કરી શકાશે. 10 વાગ્યા સુધીમાં વિતરકોએ તેમના ઘરે પહોંચી જવું પડશે. તમામ કરિયાણાના હોલસેલ છૂટક વેપારીઓ ગ્રાહકોને રૂબરૂમાં કરિયાણું વેચી શકશે નહીં. ગ્રાહકોને હોમ ડિલિવરી કરી શકાશે. દવાખાનાઓમાં આવેલી મેડિકલ ખુલ્લી રાખી શકાશે. શહેરમાં વોર્ડવાઇઝ એસોસિએશન દ્વારા નક્કી થતી એક જ મેડિકલ ખુલ્લી રાખી શકાશે, તેમજ ગામદીઠ એક જ મેડિકલ ખુલ્લી રાખી શકાશે. પાલમપુર, ડીસા, ધાનેરા, થરાદ, થરા અને ભાવરમાં શાકભાજી ફળફળાદી સવારે 7 થી 10 વાગ્યા સુધી જ વેચી શકાશે. વિતરકોએ 10:30 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવું પડશે. મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરી શકાશે નહીં. ખાતર, એગ્રો બિયારણ, જંતુનાશક દવાના વેચાણ કરતા વેપારીઓને હોમ ડિલિવરી કરવી પડશે. ટુ વ્હીલર્સ વાહન ઉપર ફક્ત એક જ જણ સવાર થઈ શકશે. ફોર વ્હીલર્સ વાહનમાં 2 થી વધુ બેસી શકશે નહીં. આજે જિલ્લા મથક પાલનપુરમાં લોકડાઉનના 18મા દિવસે આજથી બહાર પાડેલા જિલ્લા કલેક્ટરના કડક જાહેરનામાનું સંપૂર્ણ પાલન જોવા મળ્યું હતું. આજે લોકડાઉનનો 18મો દિવસ છે. વાત પાલનપુર શહેરની. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી 14મી તારીખ સુધી લોકડાઉનના સમય સુધી આ જાહેરનામું 4 દિવસ સુધી રહેશે, જેમાં લોકોને સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન થાય તે માટે ખાસ જાહેરનામા અમલવારી કરવી પડશે. કારણ કે મેડિકલ, શાકભાજી, દૂધ પાર્લર, જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એ નક્કી કરેલા જાહેરનામાના સમય મુજબ જ ખોલી શકશે. તેમજ પાલનપુર શહેર અથવા શહેરોમાં, બીજા અન્ય શહેરોમાં દ્વિચક્રીય વાહનો પર એક સવારી જ, એટલે એક જ વ્યક્તિ બેસી શકશે. કોરોના વાયરસને લઈને વહીવટીતંત્રે ખૂબ જ સતર્કતા દાખવી છે. પાડોશી જિલ્લાઓમાં પણ કોરોના વાયરસે એન્ટ્રી કરી છે ત્યારે વહીવટીતંત્રએ ખૂબ જ ગંભીરતા લઈને તમામ બોર્ડરોનો ઉપર સીલ કરવામાં આવ્યું છે. બહારથી આવતા જિલ્લાના લોકોને ઉપર અવરજવર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં કોરોના વાયરસની લડતની સામે સૌ કોઈએ સાવચેતી દાખવવાની જરૂર છે, સતર્કતા દાખવવાની જરૂર છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.